અમદાવાદમાં એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મુદ્દે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને સમગ્ર ઘટનાને વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યું હતું. એએનયુ હોય, જામિયા મિલિયા યુનિવર્સિટી હોય દિલ્હીની અંદર, એ વિદ્યાર્થીઓના નામે બહારથી કોંગ્રેસના આગેવાનો, અન્ય આગેવાનો એ જઈને તરફોફાન કરે, વિદ્યાર્થીઓને ઉશ્કેરે. એ જ પ્રકારે રાજ્યની અંદર શાહ આલમમાં પોલીસને મારઝૂડ કરવાનું, કોંગ્રેસના કોર્પોરેટરો પકડાય, કોંગ્રેસના આગેવાનો પકડાય, એ પ્રકારે ઉશ્કેરવાનું કામ. સીએની અંદર કોઈની નાગરિકતા લેવાની વાત નથી, નાગરિકતા આપવાની વાત છે. હું કોંગ્રેસને કહેવા માંગુ છું, એ જાહેરમાં બતાવે તો ખરા આ કાયદાની કલમો શું છે, આ કાયદો શું કહે છે. માત્ર ને માત્ર વાતો કરીને ભડકાવાનું પાપ એ કોંગ્રેસ કરી રહી છે, એને રાજ્યમાં ને દેશમાં તડકોફાન કરાવવા છે. આખા દેશની અંદર કોંગ્રેસ ખુલી પડી. હું કોંગ્રેસના આગેવાનો જે ઉલી ઉલીને કૂદી કૂદીને તોફાનોમાં બોલી રહ્યા છે, તોફાનોની અંદર સંડોવાયા છે કોંગ્રેસના કેટલાક આગેવાનો રાજ્યમાં ને દેશમાં, ત્યારે હું પૂછવા માંગુ છું કે એબીપીના કાર્યાલય ઉપર, વિદ્યાર્થી પરિષદના કાર્યાલય ઉપર એનએસયુઆઈએ શા માટે તાળા મારવાની જરૂર પડી? આ ઘટના એની ઘટના છે? આ ઝેરેડવાનું પાપ કે વિદ્યાર્થીઓને એનએસયુઆઈએ કોંગ્રેસની પાક કરી રહી છે, શા માટે તડકોફાન કરવાની જરૂર પડે? શા માટે ત્યાં પ્લાનિંગ સાથે જવાની પડે? ષડયંત્ર ગુજરાતનો માહોલ બગાડવો, ભાઈચારા અને એકતાનો માહોલ બગાડવો એ કોંગ્રેસ હંમેશા કરતી રહી છે.